નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ બે, વિષય કલોલ, ગુજરાતી પર્યાવરણ. આપણે અગાઉ 3 પાઠ ભણી ગયા. આજે આપણે શરૂ કરીશું પાઠ 4, જંગલ બુક. જંગલ બુક કહ્યું એટલે પાઠ ઉપરથી તમને ખબર પડી જઈ કે જંગલ વિશે, પ્રાણીઓ વિશે અહીંયા ભણવાનું છે આપણે. તો આપણે જંગલ બુકમાં આજે ભણીશું. ચાલો ગાઈએ ગીતડું, ચાલો ગાઈએ ગીતડું, ભાગો રે ભાઈ ભાગો. તો આ ભાગો રે ભાઈ ભાગો ઉપરથી સસલાભાઈની એક વાર્તા છે, એ હું તમને ટૂંકમાં કહું, તે સાંભળજો. એક સસલાભાઈ હતા, એ બહુ જ બિક્કણ હતા. કેવા હતા? બિક્કણ. સસલું બહુ બિક્કણ હતું, જરાક પણ અવાજ થાય તો એ બહુ ડરતું હતું. તે બીકમાં ને બીકમાં ખાતું પણ ન હતું શાંતિથી, અને સૂતું પણ ન હતું, એટલે એને બહુ બીક લાગતી હતી. કંઈક અવાજ થાય તો પણ ડરી જાય. તેને બહુ જ ભૂખ લાગી હતી સસલાને, એટલે જંગલમાં તે જમવા માટેનું ખોરાક માટે શોધતો હતો, પણ એને ક્યાંય ખોરાક મળ્યો નહીં. એટલે તે બોરડીનું ઝાડ હોય છે એની નીચે તે બેસે છે. સસલાભાઈ એક ઝાડ નીચે બેસે છે, તેના ઉપરથી એક બોર સસલાની ઉપર પડે છે, એની પીઠ ઉપર પડે છે. એટલે સસલાભાઈ કહેવા લાગ્યા કે આપ પડ્યું. એની ઉપર શું પડ્યું હતું? સસલાભાઈની ઉપર પાકું બોર, બોરના ઝાડ નીચે બેઠા હતા એટલે બોર પડ્યું. એટલે સસલાભાઈ કહેવા લાગ્યા કે આ પડ્યું, મારી પીઠ ભાગી ગઈ. એટલામાં એક હાથી આવ્યો કે સસલાભાઈ કેમ ભાગી રહ્યા છો? સસલાભાઈને કહેવા લાગ્યા કેમ ભાગી રહ્યા છો? તો સસલાભાઈ કહેવા લાગ્યા આ પડ્યું, ભાગો રે ભાઈ ભાગો. પછી બીજા પ્રાણીઓ આવે છે કે સસલાભાઈ કેમ ભાગી રહ્યા છો? પછી બીજા સિંહ આવે છે, વરુ આવે છે, એ બધા પ્રાણીઓ આવે છે અને કહે છે, એ બધાને કહે છે કે આપ પડ્યું. શું કહે છે? આપ પડ્યું, ભાગો રે ભાગો. એવું કહેવા બિક્કણ સસલું એવું કહેવા લાગ્યું. એટલામાં એક ચતુર શિયાળ આવે છે. શિયાળ બહુ હોશિયાર પ્રાણી છે. તો શિયાળ આવે છે અને શિયાળ પૂછે છે કે શું થયું? પ્રાણીઓને બધાને પૂછે છે, બધા પ્રાણીઓ ભાગવા લાગે છે. એટલે શિયાળભાઈ પૂછે છે કે શું થયું? તો સિંહ કહે છે કે આ પડ્યું, ભાગો ભાગો ભાઈ ભાગો. તો પછી શિયાળ આપ સામે જોવે છે કે આપ તો ક્યાંય પડ્યું નથી, તો આપ તો એની જગ્યાએ જ છે. પછી શિયાળભાઈ એવું કહે છે જંગલનો રાજા સિંહને કે સિંહ રાજા, જોવો કે આ પડ્યું નથી. ત્યારે બધા પ્રાણીઓ આપ સામે જોવે છે, આપ તો એને જગ્યાએ હોય છે. એટલે બિક્કણ સસલું બધાને બીવડાવે છે, ભાગો રે ભાઈ ભાગો. બિક્કણ સસલી બધાને બીવડાવે છે, કહે છે આ પડ્યું. એના ઉપરથી આ કવિતા કહેવામાં આવી છે. તો આપણે હવે કવિતા ગાઈશું, અને આ કવિતા તમારે કાવ્ય પંક્તિ ખુટ્ટા અક્ષરમાં પણ પૂછાય છે. ભાગો રે ભાઈ ભાગો, ડટ્ટણ આવ્યું પટ્ટણ આવ્યું, ઊંચેથી આ પડ્યું, પીઠ મારી ભાગી નાખી, ભાગો રે ભાઈ ભાગો. ભાગો રે ભાઈ ભાગો, બધાને કહે છે સસલાભાઈ, ભાગો રે ભાઈ ભાગો. ડટ્ટણ અને પટ્ટણ આવ્યું, આ પડ્યું, ઊંચેથી આ પડ્યું, કે ઊંચે આકાશમાંથી આ પડ્યું મારી ઉપર, પીઠ મારી ભાગી નાખી. સસલાભાઈ કહે છે પીઠ મારી ભાગી નાખી, આ પડ્યું એટલે મારી પીઠ ભગાઈ ગઈ, ભાગો રે ભાઈ ભાગો. હવે આપણે આગળ જોઈએ બીજું કાવ્ય. અચ્છર આવે કચ્છર આવે, મોટા મોટા મસર આવે, હિંચકા ખાવું તો ચક્કર આવે, પહાડમાંથી પથ્થર આવે, સસલાઓનું લશ્કર આવે,
અચર આવે કચર આવે, અચરણ અને કચર, કચરો આવે તો મોટા મોટા મચ્છર આવે, હિંચકા ખાવ તો ચક્કર આવે, હિંચકો ખાઈએ તો ચક્કર આવે, અને પહાડમાંથી પથ્થર આવે, પહાડમાંથી પથ્થરો આવે, સસલાઓનું લશ્કર આવે, સસલાઓનું ટોળું, લશ્કર એટલે ટોળું આવે, કચર આવે કચર આવે. તો આમાં આપણને જેવા સમાન ઉચ્ચારવાળા શબ્દો અચર, કચ્છર, મસર, ચક્કર, પથ્થર, લશ્કર, અચર, કચ્છર, આની નીચે આપણે લીટી કરવાની, જે સમાન ઉચ્ચાર થતા હોય એવા શબ્દો કેવા કયા છે એના નીચે આપણે લીટી કરીએ. કચ્છર, કચ્છર, મસર, ચક્કર, પથ્થર, લશ્કર અને કચ્છર, આના નીચે આપણે લીટી કરવાની. અહીંયા આપણે ચિત્ર દોરવાનું છે, અહીંયા મસરનું ચિત્ર દોરવાનું છે અને અહીંયા સસલાનું ચિત્ર દોરવાનું છે તમારે, બરાબર ને? ખબર પડશે ને, અહીંયા જેવું તમને ચિત્ર આવડે એવું સસલાનું અને મસરનું ચિત્ર દોરવાનું છે. જોડી, જોડો અને લખો, અહીંયા આપણે જોડવાનું છે અને લખવાનું છે. તો પહેલું આપણને બતાવવામાં આવી છે ગાય, તો ગાયની પૂંછડી ક્યાં છે? તો આ રહી. તો ગાયની પૂંછડી સાથે આપણે આને જોડવાનું છે. કઈ સાથે જોડવાનું? ગાયની પૂંછડી સાથે આવી રીતે આપણે જોડવાનું. પછી આ શું છે? આ શું છે? બિલાડી. તો બિલાડીની પૂંછડી ક્યાં છે? આપણે ગાયની પૂંછડી સાથે જોડ્યું તો અહીંયા આપણે લખવાનું આ પૂંછડી ગાયની છે. બીજો નંબર બિલાડી. તો બિલાડીનું ચિત્રની પૂંછડી, તો બિલાડીની પૂંછડી ક્યાં છે? તો બિલાડીની પૂંછડી આ રહી. તો આપણે આ બિલાડીની પૂંછડીને બિલાડીની પૂંછડી સાથે જોડશું. બિલાડીને પૂંછડી સાથે જોડે ને બિલાડીની. તો હવે આપણે એ લખીશું આ પૂંછડી બિલાડીની છે. આ પૂંછડી કોની છે? બિલાડીની. પછી આ શું છે ચિત્ર? કૂતરો. તો કૂતરાની પૂંછડી આપણે અહીંથી જોઈએ તો આ રે જોઈન કરેલી છે, આપણને ઉદાહરણમાં બતાવી છે, અહીં લખ્યું છે આ પૂંછડી કૂતરાની છે. પછી આ સી છે. શું છે? સી. તો સિંહની પૂંછડી ક્યાં છે? આ નથી તો આ રહી. તો આપણે અહીં સિંહની પૂંછડી સાથે અહીંયા જોડીશું અને અહીંયા લખીશું આ સિંહની પૂંછડી છે. આ સિંહની પૂંછડી છે અથવા આ પૂંછડી સિંહની છે એવું એ લખી શકાય. પછી આ શું છે? ઘોડો. તો ઘોડાને, ઘોડાની પૂંછડી આ વધી, અહીંયા આપણે અહીંયા જોડી દઈશું ઘોડાની પૂંછડી સાથે અને આ લખશું આ ઘોડાની પૂંછડી છે. હવે આપણે આગળ જોઈએ, આગળ જોવાનું ને. તો આપણે આગળ જોઈએ કે આ પેલું શું આપ્યું છે? ગધેડા જેવું દેખાય છે ને, તો એની પૂંછડી ક્યાં છે ગધેડાની? તો આ રહી. તો આપણે અહીંયા ગધેડાની પૂંછડીને અહીંયા ગધેડાની પૂંછડી સાથે અહીંયા જોડીશું અને લખશું આ પૂંછડી ગધેડાની છે. પછી આ શું છે? બકરી. તો બકરીની પૂંછડી ક્યાં છે? આપણે જોવાની આ રહી. તો આ બકરીની પૂંછડીને બકરીની પૂંછડી સાથે અહીંયા જોડીશું અને અહીંયા ખાલી જગ્યામાં લખશું આ પૂંછડી બકરીની છે. આ પૂંછડી બકરીની છે. પછી આ શું છે? ચિત્તો. તો ચિત્તાની પૂંછડી ક્યાં છે? આ દેખાય. આપણે ચિત્તાની પૂંછડી દેખાય છે ને, તો આપણે આ પૂંછડીને અહીંયા જોડીશું અને આ લખીશું આ પૂંછડી ચિત્તાની છે. આ પૂંછડી કોની છે? ચિત્તાની. તો આ શું છે આગળનું ચિત્ર? મગર. શું છે? મગર. તો આપણે એ લખીશું આ એ જોઈન કરીશું મગરની પૂંછડી જોડે અને એ ખાલી જગ્યામાં લખશું આ પૂંછડી મગરની છે. પછી શું છે? વાંદરો. તો અહીંયા વાંદરાની પૂંછડી જોડે જોડીશું અને લખીશું આ પૂંછડી વાંદરાની છે.
જુઓ અને જવાબ લખો. અહીં જોવાનું અને આપણે જવાબ લખવાનું છે. એક નંબર, તમને કોની પૂંછડી ગમી? તમને કોની પૂંછડી ગમી? હે, તમને કોની પૂંછડી ગમી? મને તો ઘોડાની પૂંછડી ગમી. તમને ચિત્તાની ગમી તો ચિત્તાની લખવાની, જેની ગમી હોય ની લખવાની, મગરની ગમી તો મગરની. બે નંબર, કોની પૂંછડી વાંકી છે? તો કોની કોની પૂંછડીઓ વાંકી છે? એક તો કૂતરાની, ચિત્તાની, બિલાડીની અને વાંદરાની પૂંછડી વાંકી છે. ત્રણ નંબર, સૌથી લાંબી પૂંછડી કોની છે? તો સૌથી લાંબી પૂંછડી કોની છે? ગાયની છે. ચાર નંબર, કેટલાકની પૂંછડીમાં એકથી વધુ રંગો હોય છે? તો કયા કયા પ્રાણીઓના પૂંછડીમાં એકથી વધુ રંગો હોય છે? એક તો વાંદરાની, પછી કૂતરાની, બિલાડીની, ચિત્તાની, મગરની, સિંહની, આશરો પ્રાણીઓની પૂંછડી એકથી વધુ રંગોવાળી હોય છે. પાંચ નંબર, તમે કોની કોની પૂંછડીને અડ્યાશો? તમે કોની કોની પૂંછડીને અડ્યાશો? તો અમે ગાયની, બકરીની, કૂતરાની, બિલાડીની અને ઘોડાની પૂંછડીને અડ્યા છીએ. તમે જે પૂંછડીને અડ્યા હોય જે પ્રાણીઓની, એનું નામ લખવાનું. શિક્ષક વિદ્યાર્થી અહીં ચિત્રમાં આપેલા પ્રાણીઓના અવાજ કાઢીને સંભળાવે અને વિદ્યાર્થીઓ જૂથમાં તે પ્રાણીઓનું નામ બોલે એવી રમત રમાડી. આ પ્રાણીઓ સિવાય વિદ્યાર્થીઓએ આસપાસમાં કયા કયા પ્રાણીની પૂંછડી જોઈ છે તે પૂછો. પ્રાણીઓનું એક બે ત્રણ દિવસ અવલોકન કરાવો. પ્રાણીઓને પૂંછડી શા માટે હોય છે, તેઓ તેનો શો ઉપયોગ કરે છે વગેરે બાબતો અંગે વર્ગમાં વાતચીત કરો. એ પ્રાણીઓ વિશે આપણે વાતચીત કરવાની હતી ત્યાં. હવે આને ઓળખો, આને ઓળખો. કયું પ્રાણી છે? આ પ્રાણી તો અલગ જ છે. કંઈક આ પ્રાણીના અંગો એ બધું અલગ અલગ છે. આગળથી સિંહ જેવા પગ દેખાય છે અને પાછળથી જીરાફ જેવા પગ દેખાય છે. દેખાય છે ને? મોં કોના જેવું લાગે છે? આનું મોં કોના જેવું લાગે છે? કદેરા જેવું આમ લાગે છે ને? અને મોઢું, મોઢું જેવું લાગે છે? જીરાફ જેવું. કેવું લાગે છે? જીરાફ જેવું. એનું મોં છે, કેવું છે? મોઢું જીરાફ જેવું. અને એના કાન હાથી જેવા છે. પૂંછડી કેવી છે? આવી એક ખિસકોલી જેવી. એની પૂંછડી કેવી છે? ખિસકોલી જેવી. અને આની પીઠ કેવી છે? વાઘ જેવી. આ પાછળના બે પગ જીરાફ જેવા છે, આગળના સિંહ જેવા છે, એવા છે. બરોબર ને? તો આ ચિત્ર કંઈક અલગ જ છે. બધા પ્રાણીઓના જુદા જુદા અંગો આ ચિત્રમાં બતાવવામાં આવે છે. આ પ્રાણીમાં કયું અંગ કોનું છે તે બાળકોને ઓળખાવા કહો, ત્યારબાદ લખવા કહો. તો મેં તમને કીધું ને કે આ અંગ આનું છે, ખબર પડી ગઈ ને? તો આગળ આપણે જોઈએ. ચિત્ર જોઈને લખો. અહીંયા ચિત્ર જોઈને આપણે લખવાનું છે. એક નંબર, મોઢું ખાલી જગ્યાનું છે. તો મોઢું કોનું છે? તો મોઢું કોનું હતું? જીરાફનું. તો લખવાનું જીરાફ. બે નંબર, કાન ખાલી જગ્યા ના છે. તો આમાં પ્રાણીમાં જોયું આપણે, એમાં કાન કોના જેવા છે? તમે તમારી ચોપડીમાં જોજો કે એના કાન કોના જેવા છે? હાથી જેવા. ત્રણ નંબર, પૂંછડી ખાલી જગ્યાની છે. તો એની પૂંછડી કોના જેવી છે? આ તો ખિસકોલી જેવી. તો અહીંયા ખાલી જગ્યામાં આપણે લખીશું ખિસકોલી. ચાર નંબર, પીઠ વાઘની છે. તો એની પીઠ કોના જેવી છે? આ પીઠ વાઘ જેવી. તો એ લખવાનું પીઠ વાઘ, પીઠ વાઘની છે. પાંચ નંબર, પાછળના બે પગ જીબડાના છે. તો એના પાછળના પગ કેવા છે? બે પગ કેવા છે? જીબડા જેવા. તો એ લખવાના પાછળના બે પગ જીબડાના છે. છ નંબર, આ પ્રાણીનું નામ ખાલી જગ્યા હોય તો મજા આવે. તો આપણે બધા પ્રાણીઓના નામ લઈને એનું નામ બનાવીએ. તો સિંહ જેવું છે, હાથી જેવું છે, જીરાફ જેવું છે, વાઘ જેવું છે, ખિસકોલી જેવું છે અને જીબડા જેવું છે. સિંહ હા જીવા ખીજી નામ
બધા પ્રાણીઓના નામ આવી જાય એવું રહ્યું. આમ આપણે આ પ્રાણીનું પાડ્યું, સિંહા જીવા જીખી જી. ચાલો ગાઈએ ગીતડું. ભાગો રે ભાઈ ભાગો, ડટ્ટન આવ્યું પટ્ટન આવ્યું, ડટ્ટન આવ્યું પટ્ટન આવ્યું. ચાલો ગાઈએ ગીતડું. આપણે ગાય ને ભાગો રે ભાઈ ભાગો, ડટ્ટન આવ્યું પટ્ટન આવ્યું, અચ્છર આવે કચ્છર આવે, મોટા મોટા મચ્છર આવે. તમે એ ગીત ગાજ્યો. તો હવે જોઈએ આપણે વાર્તા. શું જોવાનું? વાર્તા. સી સાહેબની પૂસ. સી સાહેબની પૂસ વાર્તા આપણે જોઈએ. એક મોટું જંગલ હતું, જંગલનો રાજા સિંહ હતો. એક મોટું જંગલ હતું, એનો રાજા કોણ હતો? સિંહ. જાતે શિકાર કરે, ભરપેટ જમે, બાકી અને બાકી વધ્યું હોય એ એક શિયાળ ખાય. શિકાર કરતો હતો સિંહ જાતે, અને ભરપેટ જમતો હતો, અને બાકી વધ્યું હોય એ શિયાળ ભાઈ, એક શિયાળ હતું એ ખાતું હતું. શિયાળને પણ મજા આવી ગઈ હતી, શિયાળને પણ મજા આવી ગઈ હતી. કશું કરવાનું નહીં તો પણ જમવાનું મળી જાય. કંઈ કામ કરવાનું નહીં તો પણ શિયાળને જમવાનું મળી જાય. સિંહ ઘરડો થઈ ગયો, સિંહ ઘરડો થઈ ગયો. હવે જાતે શિકાર કરીને ખાવા જેટલી શક્તિ જ ન હતી. સિંહ ઘરડો થઈ ગયો એટલે એનામાં જાતે શિકાર કરીને ખાવા જેટલી શક્તિ ન હતી. સિંહ અને શિયાળ 3-4 દિવસથી ભૂખ્યા હતા. સિંહ અને શિયાળ કેટલા દિવસથી ભૂખ્યા હતા? 3-4 દિવસથી ભૂખ્યા હતા. એક દિવસ શિયાળે જોયું, એક દિવસ શિયાળે જોયું કે દૂરથી એક સસલો આવતો હતો. એક દિવસ સસલાએ જોયું કે દૂરથી એક સસલો આવતો હતો. શિયાળે સિંહને શું કહ્યું? શિયાળે સિંહને સમજાવ્યું કે તમે થોડીક વાર મરવાનું નાટક કરો. શું કીધું? સિંહને મળવાનું નાટક કરવાનું કીધું. તો સસલાનો શિકાર કરી શકાય એમ છે. શિયાળની વાત માનીને સિંહ હાલ્યા ચાલ્યા વગર પડી રહ્યો. શિયાળની વાત માનીને સિંહ હાલ્યા ચાલ્યા વગર પડી રહ્યો. શિયાળ તો ખોટું ખોટું રોતું જાય. શિયાળ ખોટું ખોટું રોવા લાગ્યું અને સિંહ પર સૂકા પાંદડા નાખતું જાય. શિયાળ ખોટું ખોટું રોવે અને એના સિંહ ઉપર સૂકા પાંદડા નાખતો જાય. સસલાએ આવીને પૂછ્યું, આ શું કરો છો શિયાળભાઈ? દેખાતું નથી. શું કીધું શિયાળે? દેખાતું નથી. સિંહ રાજા મરી ગયા છે. તું પણ અહીં આવ અને રાજાજીને ડાંટવામાં મને મદદ કર. શિયાળે શું કહ્યું? સિંહ રાજા મરી ગયા છે, તું એને મને ડાંટવામાં મદદ કર. સસલાને થયું કે મરેલા સિંહ માટે શિયાળભાઈ દુઃખી થાય એવા નથી. સસલાને ખબર પડી ગઈ કે શિયાળભાઈ મરેલા સિંહ પાછળ દુઃખી થાય એવા નથી. નક્કી કંઈક ગરબડ લાગે છે. સસલો થોડી વાર સુધી પરેલા સિંહને બરાબર જોતો રહ્યો અને શિયાળને કહ્યું. સસલો થોડી વાર સિંહ સામું બરાબર જોતો રહ્યો અને શિયાળને કહ્યું, તમારી કંઈક ભૂલ થાય છે. સિંહ મરી જાય એટલે એનું ફક્ત શરીર અક્કડ થઈ જાય પણ એની પૂંછડી તો હલે.
સસલાએ શિયાને કહ્યું કે સિંહ મરી ગયો હોય તો એનું ફક્ત શરીર જ અડકોમ થઈ જાય, પણ તેની પૂંછડી તો હલે. જુઓ, સિંહ રાજાની પૂંછડી તો જરાય હલતી નથી. સસલાએ કહ્યું, સિંહ રાજાની પૂંછડી તો જરા પણ હલતી નથી. ખોટું ખોટું સૂતેલા સિંહે આ વાત સાંભળી એટલે એને તરત જ પૂંછડી હલાવી. ખોટું ખોટું સૂઈ ગયો હતો એ સિંહ, એ ખોટું ખોટું સૂયેલો હતો સિંહ, એ આ વાત સાંભળીને તરત જ પૂંછડી હલાવી. સસલાને સાચી વાતની ખબર પડી કે તરત જ એ તો ત્યાંથી ભાગ્યો. સસલાને એ સાચી વાતની ખબર પડી કે તરત જ તે ત્યાંથી ભાગ્યો. સિંહ અને શિયાર ફરીથી કોઈકને ફસાવાની રાહ જોતા બેઠા હતા. સસલાને સાચી વાતની ખબર પડી એટલે તે ત્યાંથી ભાગ્યો. હવે સિંહ અને શિયાળભાઈ ફરી કોઈકને ફસાવાની રાહ જોતા બેઠા રહ્યા. વાતચીત, શું આવ્યું? વાતચીત. આ વાર્તામાંથી જે શબ્દો યાદ રહ્યા હોય તે શબ્દો બોલો. આ વાર્તામાંથી તમને જે શબ્દ યાદ રહ્યા હોય તે બોલવાના. સસલાભાઈ, સિંહભાઈ, શિયાળ, અક્કળ શરીર, અક્કળ થઈ જવું, સિંહ રાજા, પૂંછડી, મરણ, સૂકા પાંદડા વગેરે જેવા શબ્દો આ વાર્તામાં આવે છે. શિયાર અને સસલું જે બોલ્યા હોય તેમની જેમ અવાજ કાઢી બોલો. શિયાર અને સસલું જેમ બોલ્યું હોય એમની જેમ અવાજ કાઢીને બોલો. રોતો રોતો સસલો, તમને જેવું આવતું હોય એવું બોલવાનો અવાજ કરીને, બરોબર ને? સૌથી હોશિયાર કોણ લાગે છે? સૌથી હોશિયાર તમને કોણ લાગ્યું? સસલાભાઈ. તમારે કોના જેવું થવું છે? અમારે સસલાભાઈ જેવું થવું છે. અહીંયા આપણે આગળ જોઈએ, હા કે ના લખો. અહીંયા હા કે ના લખવાનું છે. આપણે એક નંબર, શિયા જંગલો રાજા છે, તો શિયા જંગલો રાજા નથી એટલે ના. બે નંબર, શિયા શિકાર કરીને ખાય છે, તો શિયાળ શિકાર કરીને નહોતો ખાતો, કોણ ખાતું હતું? સિંહ, તો ના આવશે, ખોટું વાક્ય છે. ત્રણ નંબર, સિંહ અને શિયાળને બહુ જ ભૂખ લાગી હતી, સિંહ અને શિયાળને ખૂબ જ ભૂખ લાગી હતી, કેમ કે સિંહ ઘરો થઈ ગયો હતો એટલે જાતે શિકાર કરીને ખાઈ શકતો ન હતો, એટલે બે ત્રણ દિવસથી સિંહ અને શિયાળ ભૂખ્યા હતા. એટલે આ વાક્ય સાચું છે, એટલે હા આવશે. ચાર નંબર, શિયાળ સસલાને મળવા જાય છે, શિયાળ સસલાને મળવા જાય છે, ના, સસલું આવે છે, એટલે ખોટું વાક્ય, એટલે ના આવશે. પાંચ નંબર, સિંહ ભૂખથી મરી ગયો તેથી શિયાળ ખૂબ રડે છે, સિંહ ભૂખથી મરી ગયો એટલે શિયાળ ખૂબ જ રડે છે, ના. છ નંબર, સસલો સિંહને જોઈને ભાગી જાય છે, સસલો સિંહને જોઈને ભાગી નહીં જતો, ના, વાક્ય ખોટું છે. સાત નંબર, શિયાળ સિંહની પૂંછડી હલાવે છે, શિયાળ સિંહની પૂંછડી હલાવે છે, ના, એટલે ખોટું વાક્ય, એટલે ના આવશે. આઠ નંબર, સિંહ અને શિયાળ સસલાને ખાઈ જાય છે, ના, સસલો તો ત્યાં ખબર પડી જાય છે, એને ગરબડ લાગે છે એટલે તે ત્યાંથી ભાગી જાય છે, આ વાક્ય ખોટું છે, એટલે ના આવશે. વાક્યો પૂરા કરીને બોલો. અહીંયા વાક્ય આપણે પૂરા કરીને બોલવાના છે. એક મોટું ખાલી જગ્યા હતું, એક મોટું શું હતું? જંગલ. વાર્તામાં ખબર ને, એક મોટું જંગલ હતું, તો જંગલ આવશે અહીંયા, એક મોટું જંગલ હતું. આગળ, સિંહ બહુ જ ખાલી જગ્યા, તો સિંહ બહુ જ ઘરડો થઈ ગયો, સિંહ કેવો થઈ ગયો? ઘરડો થઈ ગયો. શિયાળે જોયું કે દૂરથી ખાલી જગ્યા, તો શિયાળે જોયું કે દૂરથી કોણ આવતું હતું? એક સસલો આવતો હતો. શિયાળે જોયું, આપણે જોઈ પાઠમાં, શિયાળે જોઈ કે દૂરથી એક સસલો આવતો હતો, અહીંયા આવશે, એક સસલો આવતો હતો ખાલી જગ્યામાં.
તમારી કઈક ખાલી જગ્યા. તો આ સસલાભાઈ શું બોલે છે? સિયાને કહે છે તમારી કઈક ભૂલ થાય છે. એ ખાલી જગ્યામાં લખવાનું ભૂલ થાય છે. હવે આગળ જોઈએ, લખો કોણ ઘરડું થઈ ગયું હતું. કોણ ઘરડું થઈ ગયું હતું? સી. બે નંબર, શિયાળ સી પર શું નાખતો હતો? શિયાળ સી ઉપર શું નાખતો હતો? સૂકા પાંદરા. શું નાખતો હતો? સૂકા પાંદરા. ત્રણ નંબર, કોને વાંસ સાંભળી સીએ પૂંછડી હલાવી? તો સસલાની. કોની વાત સાંભળીને સીએ પૂંછડી હલાવી હતી? વાર્તામાં જોઈ ને તમે સસલાની. વાર્તા યાદ હશે તો તમને આ પ્રશ્નોના જવાબ આવડશે. કોનામાં શક્તિ ન હતી? કોનામાં શક્તિ ન રહી હતી? સિંહમાં. સિંહ ગળો થઈ ગયો એટલે એનામાં શક્તિ રહી ન હતી, એટલે સિંહમાં. પાંચ નંબર, નાટક કરવાનું કોને કહ્યું? સિંહ રાજાને નાટક કરવાનું કોને કહ્યું? શિયાળે. તો એ આવશે શિયાળે. છ નંબર, સિંહ મર્યો નથી તેની ખબર કોને હતી? સિંહ મર્યો નથી એની કોને ખબર હતી? શિયાળને. કોને ખબર હતી? શિયાળને. સાત નંબર, સિંહની હલતી પૂંછડી કોને જોઈ? તો સિંહની હલતી પૂંછડી કોને જોઈ? સિંહની હલતી પૂંછડી કોને જોઈ? તમને યાદ છે? સસલાએ. કોને જોઈ? સસલાએ. આઠ નંબર, સાચી વાતની ખબર કોને પડી? સાચી વાતની કોને ખબર પડી? કે સિંહ મરેલો નથી તે જીવતો છે, એ વાતની કોને ખબર પડી? સસલાને. અહીં ખાલી જગ્યામાં લખવાનું સસલાને. ક્રમમાં ગોઠવો. અહીંયા આપણે આપ્યું છે ક્રમમાં ગોઠવવાના છે વાક્યો. દરેક વાક્ય બે વખત વાંચો, વંચાવો અને પછી પૂછો સૌથી પહેલાં શું થયું હતું, તે પછી અને છેલ્લે શું થયું, પછી બધા વાક્યો ક્રમમાં બોલાવો. તો પહેલું વાક્ય આપણે બે વાર બધા વાક્યો વાંચી લઈએ. એકવાર, ખોટે ખોટું સૂતેલા સિંહને સિંહે પૂંછડી હલાવી. ખોટે ખોટું સૂતેલા સિંહે પૂંછડી હલાવી. બે નંબર, શિયાળે સસલાનો શિકાર કરવા માટે યુક્તિ કરી. શિયાળે સસલાનો શિકાર કરવા માટેની યુક્તિ કરી. ત્રણ નંબર, સસલાએ કહ્યું કે મરેલા સિંહની પૂંછડી તો હલે. સસલાએ શું કહ્યું? સસલાએ કહ્યું કે મરેલા સિંહની પૂંછડી તો હલે. શિયાળે રડતા રડતા સિંહ પર પાંદડા નાખ્યા. શિયાળે રડતા રડતા સિંહ પર પાંદડા નાખ્યા. સસલાને ખબર પડી ગઈ કે સિંહ જીવે છે. સસલાને ખબર પડી ગઈ કે સિંહ જીવે છે. તો પહેલું વાક્ય આવશે, પહેલું વાક્ય શું આવશે? શિયાળે સસલાનો, આ પહેલું વાક્ય આવશે. કયું આવશે? પહેલું. શિયાળે સસલાનો શિકાર કરવા માટે યુક્તિ કરી. પછી બે નંબર શું આવશે? શિયાળે રડતા રડતા સિંહ પર પાંદડા નાખ્યા. હવે અહીંયા બે નંબર આવશે. શું આવશે? બે નંબર. પછી ત્રણ નંબર કયો આવશે? શિયાળે રડતા રડતા સિંહ ઉપર પાંદડા નાખ્યા. પછી સસલાએ કહ્યું કે મરેલા સિંહની પૂંછડી તો હલે. સસલાએ શું કહ્યું? મરેલા સિંહની પૂંછડી તો હલે. પછી ચાર નંબર, ખોટું ખોટું સૂતેલા સિંહે પૂંછડી હલાવી. તો ખોટું ખોટું સૂતેલા સિંહે પૂંછડી હલાવી. પાંચ નંબર, સસલાને ખબર પડી ગઈ કે સિંહ જીવે છે. આ છેલ્લું વાક્ય વધ્યું એ પાંચમું. સસલાને ખબર પડી ગઈ કે સિંહ જીવે છે. હવે આગળ જોઈએ, સિંહ સાહેબની પૂંછ વાર્તામાંથી પાંચ વાક્યોનું શ્રુત લેખન કરો. અહીંયા આપણે વાક્ય બોલતું જવાનું અને આપણે લખતા જવાનું. જંગલનો રાજા સિંહ હતો. એક વાક્ય લખ્યું, સિંહ ઘરડો થઈ ગયો. સિંહ કેવો થઈ ગયો? ઘરડો. શિયાળ તો ખોટું ખોટું રોતું જાય અને સિંહ પર સૂકા પાંદડા નાખતું જાય.
તમારી કંઈક ભૂલ થાય છે, સિંહ રાજાની પૂંછડી જરાય હલતી નથી. મેં આ પાંચ વાક્યો લખ્યા, પણ તમને જે વાક્ય આવડે બીજા પણ તમે વાક્યો લખી શકો છો. એવું નહીં કે મેં વાક્યો લખ્યા એ તમારે લખવા, તમે બીજા પણ વાક્યો લખી શકો છો તમને ગમે એવા. એ વાર્તામાંના જ સિંહ સાહેબની પૂંછ વાર્તામાંથી તમારે પાંચ વાક્યો લખવાના છે ગમે તે. તમારો મમ્મીનો અને પપ્પાનો અથવા વડીલોનો અંગૂઠો છાપો, દરેક પરથી ચિત્ર બનાવો. અહીંયા તમારા મમ્મી પપ્પા તમારાથી મોટા હોય, દાદા દાદી, એમનો અંગૂઠાની છાપ પાડીને તમારે અહીં ચિત્ર બનાવવાનું છે. અહીંયા આપણે અંગૂઠાની છાપ પાડીને અહીંયા તમે અહીંયા માછલી પણ દોરી શકો છો. આવી રીતે આમ અંગૂઠો પાડ્યો પછી આમ કંઈ ના આમ માછલી દોરી શકો છો. અહીંયા તમે ચિત્ર દોરી શકો છો ગમે તે. વાતચીત, અહીંયા વાતચીત કરવાની છે. નીચે જેવા પ્રશ્નો પૂછો. એક નંબર, પહેલા ખાનામાં શું બનાવ્યું છે? તમે જે પહેલા ખાનામાં ચિત્ર બનાવ્યું અહીંયા પતંગિયાનું ચિત્ર છે તો પતંગિયાનું. બે નંબર, ઢીંગલી પતંગિયું કોને બનાવ્યું છે? તમારું જે ઢીંગલી અને પતંગિયાનું ચિત્ર જેને બનાવ્યું હોય એનું નામ લખવાનું. ત્રણ નંબર, બીજા ખાનામાં શું બનાવ્યું છે? તો તમે જે બીજા ખાનામાં એ માછલી બનાવી હોય તો માછલી લખવાની. જે ચિત્ર તમે બનાવો એ વંદો માછલી જે બનાવો તે ચિત્ર અહીંયા તમારે લખવાનું. મોર બનાવે તો મોર. ચાર નંબર, કયું ચિત્ર બનાવવાની સૌથી વધારે મજા આવી? તમને કયું ચિત્ર, જે ચિત્ર બનાવવાની તમે જે ચિત્ર બનાવશો એમાંથી તમને જે ચિત્ર બનાવવાની મજા આવી હોય એ ચિત્રનું નામ લખવાનું. પાંચ નંબર, તમારા મિત્રએ બનાવેલા ચિત્ર જુઓ, જેને તમને ગમતા ચિત્ર બનાવ્યા હોય તેવા બે મિત્રોના નામ લખો. તમારા દોસ્ત ભાઈબંધ એમને જે ચિત્રો બનાવ્યા હોય, તમે સ્કૂલમાં હોય તો તમને ખબર હોય ભાઈબંધોને તમારા એ ચોપડીમાં કયા કયા ચિત્રો બનાવ્યા છે, એમાંથી તમને ગમતા ચિત્ર હોય ચિત્ર બનાવ્યા એવા તમારા મિત્રોના નામ લખવાના છે. બે જે નામ તમારે મિત્રના નામ હોય એ અહીંયા બે મિત્રોના નામ લખવાના છે. આ આપણી એક પ્રવૃત્તિ છે, આપણે પ્રવૃત્તિ કરવાની છે. આવી સાપ પાડીને આપણે અહીંયા અલગ અલગ ચિત્રો દોરવાના છે. આપણને પતંગિયાનું ચિત્ર આપ્યું છે, માછલીનું દોરો, મૂળનું દોરી શકો, તમે અલગ અલગ ચિત્ર તમે દોરી શકો છો. તમે અલગ અલગ ચિત્ર બનાવશો ને મૂળનું વંદાનું, અલગ અલગ ચિત્ર બનાવી શકાય સાપ પાડીને. શિક્ષક વંચાવે તેમ મોટેથી વાંચો. શિક્ષક તમને જેમ વંચાવે એમ મોટેથી વાંચવાનું. આ જોડી વિદ્યાર્થીઓને નાનો મોટો ટીણો જાડો વગેરે અવાજ કાઢીને બોલાવો. વચ્ચેના અક્ષરનો ઉચ્ચાર સ્પષ્ટ થાય તેમ જુઓ. આખો બોલો અને અહીંયા અડધો બોલો. પહેલાં આપણે આખો બોલીએ, ડ બ બો, ડ બ બો, તો અડધો વાક્ય અડધો બોલો. ડ બો બ અડધો થઈ જશે. ડ બ બો તો ડ બો, જ બ બો તો જ બો, અ પ પુ તો અપુ, ગ પ પુ તો ગ પુ, પ થ થર પ થર. બે વાક્ય બે ઠ સાથે બોલાશે, એક અડધો અને આખો. અધ ધર અધર, મૂનની
મૂનની તો મૂની, ખીલલી ખીલી, બિલલી તો બિલ્લી, ખિસ્સુ ખિસ્સુ, ખિસ્સુ તો ખિસ્સુ. અહીંયા આપણે આખો વાક્ય બોલો, આખો બોલાવવામાં આવો, બ આખો બોલાય, અને અહીંયા આપણે બ અડધો, અડધો બ અને આખો બ જોઈન થાય, અહીંયા જોઈન શબ્દો છે, જોડાક્ષરવાળા શબ્દો છે. આ રહ્યા સી સાહેબની પૂંસ વાર્તામાંથી આવા અડધા અક્ષરોવાળા શબ્દો શોધીને લખો. સી રાજાની પૂંસ આપણે વાર્તા ભણ્યા, એમાંથી જે અડધા શબ્દો આવતા હોય, અડધા અક્ષરોવાળા એવા શબ્દો અહીંયા લખવાના છે. એક તો વધ્યું, સમજાવ્યું તો અડધો છે, અડધો છે. ચાલ્યા લ અને યા જોઈન છે, અડધો અક્ષર છે. હાલ્યા તો લ અને યા અડધો છે. ભાગ્યો તો ગ અને ય જોઈન છે, ગ અડધો છે અને આ આખો છે. શક્તિ તો ક અડધો છે, તન જોઈન છે. પૂછ્યું તો સ અડધો છે, જોઈન છે યુ ન યુ. ભૂખ્યા તો ખ એને જોડેલો છે. અક્કળ તો ક અડધો છે, તો અક્કળ જોઈન છે. ગીત ગાઓ, અહીંયા આપણે ગીત ગાવાનું છે. લખ્યું છે ને ગીત ગાઓ. પેલા ચકલીબાઈએ માળા બાંધ્યા ઢંગ વગરના, ચકલીબાઈએ માળા બાંધ્યા ઢંગ વગરના. પેલા ચકલીબાઈએ માળા બાંધ્યા ઢંગ વગરના, પેલા દરજીરાને સુગડીબાઈના કેવા મજાના. પેલા ચકલીબાઈએ માળા બાંધ્યા ઢંગ વગરના, જાડે કિસ્કોલીએ માળા બાંધ્યા રૂના રેસાના, જાડે કિસ્કોલીએ માળા બાંધ્યા રૂના રેસાના. કાબર કબૂતરને ગુવડ વળી કાગડા કોયલના, પેલા ચકલીબાઈએ માળા બાંધ્યા ઢંગ વગરના. પેલા ઉંદરભાઈએ દર ગોધ્યા કેવા મજાના, સાપે પેસી જઈને રાફડા કર્યા હક વગરના. પેલા ચકલીબાઈએ મારા બાંધ્યા ઢંગ વગરના, કીડી મકોડીએ દરના કર્યા નગર મજાના. પેલા વાંદરાભાઈ તો રખડ્યા કરે ઘર વગરના, પેલા ચકલીબાઈએ મારા બાંધ્યા ઢંગ વગરના. તો આ કાવ્ય પંક્તિ આપણે સમજીએ. ચકલીબાઈએ માળા બાંધ્યા ઢંગ વગરના, ઠેકાણા વગરના. પેલા દરજીના અને સુગડીબાઈના કેવા મજાના, દરજીરાએ અને સુગડીબાઈએ કેવા મજાના માળા બાંધ્યા હતા, કેવા સરસ માળા બનાવ્યા હતા. આ સુગડીનો માળો, દરજીરાનો માળો, આવો સુગડીનો માળો છે. તો પેલા ચકલીબાઈએ માળા બાંધ્યા ઢંગ વગરના, ઠેકાણા વગરના. જાડે કિસ્કોલીએ માળા બાંધ્યા રૂના રેસાના, કાબર કબૂતરને કુંવર વળી કાગડા કોયલના. જાડે કિસ્કોલીએ માળા કેવા બાંધ્યા, રૂના રેસાના, ત્યાં કાબર કબૂતરને કુંવર વળી કાગડા કોયલના. ત્યાં કબૂતર ને કોયલ બધાય ત્યાં રહેવા માંડ્યા માળામાં. પેલા ઉંદરભાઈએ દર કોધ્યા કેવા મજાના, ઉંદરે દર કેવા કોધીને બનાવ્યા મજાના. સાપે પેસી જઈને રાફડા કર્યા હક વગરના, ઉંદરે દર બનાવ્યા સરસ મજાના, ત્યાં સાપે રાફડા બનાવ્યા, હક વગર રાફડાઓ બનાવી દા હક વગરના. ત્યાં સાપ પેસી જાય દરમાં અને રાફડા હક વગરના, હક એમનો નહોતો તો એ હસ વગરના રાફડા બનાવી દા યા પેસીને દરમાં. કીડી મકોડીએ દરના કર્યા નગર મજાના, કીડી અને મકોડાએ દર કર્યા મજાના. આખા નગરમાં બધાના ઘરમાં દર કરી નાખ્યા મજાના. પેલા વાંદરાભાઈ તો રખડ્યા કરે ઘર વગરના, વાંદરાભાઈ ઘર વગરના રખડ્યા કરે. ક્યાં રખડ્યા કરે? ઘર વગર. વાંદરાભાઈ ઘર બનાવે નહીં, આ ઝાડ ઉપરથી પેલા ઝાડ ઉપર રહ્યા કરે, ઘર બનાવે નહીં વાંદરાભાઈ. પેલા ચકલીબાઈએ માળા બાંધ્યા
ઢંગ વગરના ચકલીબાઈએ મારા ઢંગ વગરના બાંધ્યા. આ ગીતને તમને ગમતી બે લીટીઓ અહીં સારા અક્ષરે લખો. તમને જે લીટી ગમતી હોય બે લીટી તે તમારે અહીંયા સારા અક્ષરે લખવાની. તો મન તો ગમી ગઈ. કઈ લીટી ગમી તમને? મને આ ગમી, જાડે કિસકોલીએ મારા બાંધ્યા રૂના રેસાના, કાબર કબૂતરને ગુવર વળી કાગડા કોયલના. આ પણ તમે લખી શકો છો. તમને આ પંક્તિ ગમી હોય તો આ લખી શકો છો. પેલા ચકલીબાઈએ માળા બાંધ્યા ડંગ વગરના, પેલા દરજીરાને સુગરીબાઈના કેવા મજાના. આ બે લીટી પણ તમે લખી શકો છો. લખો, ઉંદર ખાલી જગ્યામાં રહે તો ઉંદર ક્યાં રહે? તો દરમાં. તો અહીંયા લખવાનું ખાલી જગ્યામાં દર. સાપ ખાલી જગ્યામાં રહે, સાપ ક્યાં રહે? લખીને ડા. સાપે બનાવ્યા દરમાં રાફડા, હક વગરના. શું બનાવ્યા સાપે? શું બનાવ્યા? રાફડા. તો સાપ સમા રહે? રાફડામાં. સુગડી ખાલી જગ્યામાં રહે તો સુગડી સમા રહે? સુગડીએ શું બનાવ્યું હતું? માળો મજાનું. તો સુગડી માળામાં રહે. કીડી ખાલી જગ્યામાં રહે, કીડી સમા રહે? દરમાં. ચકલી ખાલી જગ્યામાં રહે છે, ચકલી માળામાં રહે છે. ચકલી સમા રહે? માળામાં રહે છે. સમા રહે? માળામાં. તો તમે સમા રહો છો? તો તમે ઘરમાં રહો છો ને? તો તમે ઘરમાં રહો છો. લખ્યું છે એમ લખો. અહીંયા લખ્યું ને એવી રીતે તમારે અહીંયા લખવાનું છે. વાંદરો તો અહીંયા લખવાનું વાંદરો. ખિસકોલી તો ખિસકોલી. ચકલી તો ચકલી. કીડી તો કીડી. અહીંયા મોટા અક્ષર, એનાથી નાના અક્ષર, એનાથી નાના અને એનાથી નાના, એવી રીતે અહીંયા લખ્યું છે. એવી રીતે આપણે લખવાનું છે. કાગડો તો કાગડો. ઉંદર તો ઉંદર. સુગડી તો સુગડી. મકોડો તો મકોડો. સૌથી મોટું જે હોય એનું નામ પહેલાં લખ્યું છે. વાંદરો તો મોટો છે તો મોટા અક્ષરમાં. ખિસકોલી એનાથી નાની તો એના નાના અક્ષર. પછી ચકલી એનાથી નાની તો એનાથી નાના અક્ષર. અને કીડી નાની તો એનાથી નાના અક્ષરમાં. એમ વાંદરો આમ મોટો છે દેખાવે, વાંદરો મોટો. પછી કિસકોલી, પછી ચકલી અને કીડી. એવી રીતે મોટા અક્ષર, નાના અક્ષર, નાના અક્ષર, નાના અક્ષર. મોટા પ્રાણીઓ ઉપર પહેલાં મોટા અક્ષરે લખ્યું, પછી એના નાના પ્રાણીઓનો એના નાના અક્ષર કર્યા. એમ નીચે પણ કાગડો મોટો દેખાય તો મોટો અક્ષરે લખ્યું કાગડાનું નામ. પછી ઉંદરનું નામ ને મોટો. પછી સુગડી ને મકોડો. એવી રીતે અમને જીવતા કરો. અહીંયા એમને જીવતા કરો. એકબીજામાં ઘરોને જોઈન કરવાના છે. અહીંથી અહીં જોઈન કરી દેવાના, કલર પૂર દેવાના. અહીંયા તો જ મગર અહીં આપણે રંગ પૂરવાના અને એમને જીવતા કરવાના. અહીંયા આપણે અહીંયા એકબીજાને જોઈન કરવાના છે. શું કરવાનું છે? જોઈન, એકબીજાને જોઈન કરવાના પ્રાણીઓને. તો બિલાડી, તો બિલાડીનો અડધો ભાગ ક્યાં છે? તો આનો આટલો અડધો તો આ રહ્યો. અહીંથી આટલો ભાગ કરો એટલે અહીં આખી બિલાડી બની જાય. તો અહીંયા જોઈન કરીશું આપણે બિલાડીનો. અહીંયા જોઈન કરશું, જોઈન કરી આપણે બિલાડી. પછી બે નંબરની બિલાડી તો આ રહી. તો અહીંયા આપણે આને જોઈન કરીશું બે નંબરમાં. 45 નંબરની બિલાડી તો આ રહી. અને 4 નંબરમાં આ રહી. આવી રીતે આપણે જોઈન કરવાના ભાગ. તમને ખબર પડી જાય કે આનો અડધો ભાગ આટલે અહીંયા છે. પછી આટલો ભાગ અડધો જ કપાયો છે તો આ અડધો ભાગ અહીંયા જોઈન કરીએ એટલે આખી બિલાડી થઈ જાય. એવી રીતે આપણે બિલાડીઓ જોઈન કરવાની છે. હવે જોઈએ સાપ. તો સાપ જોઈન કરવાના છે.
સાપનો અડધો ભાગ, તો કયો છે? તો આટલો આકાર જોઈન કરીએ એટલે આખો સાપ બની જાય. પછી એનાથી નાનો સાપ, તો એનો આખું આવે. શું આવે? આર્યો ભાગ આવે. જો આટલે આટલો હોય ને, આટલે આટલો આમ આમ જોઈ લો આ ભાગ. તો આને આ જોઈન કરીશું. પછી ત્રણ નંબરમાં આટલો ભાગ ઉપરલો ભાગ જ જોવો, તો આરે ઉપરલો ભાગ એટલે આના અહીં જોઈન કરીશું. પછી આનું પાછળનું પૂંછડી, તો આ છેલ્લું બચીએ અહીંયા જોઈન કરીશું. આવી રીતે તમારે જોઈન કરવાના છે. આવશે ને? આવી રીતે તમને જોઈન કરતા પરીક્ષામાં આવે તો તમે આવી રીતે જોઈન કરી શકશો ને, હે ને વિદ્યાર્થીઓ? તમે આવી રીતે કરી શકશો ને જોઈન, મેં તમને બતાવ્યું ને એવી રીતે તમારે જોઈન કરવાના છે. ભાગો રે ભાઈ ભાગો, અચ્છર આવ્યું. ભાગો રે ભાઈ ભાગો, અચ્છર આવે કચ્છર આવે, આ બે કાવ્ય આપણે ભણ્યા ના ઘરે. એવી રીતે તમારે પણ આ કાવ્ય પંક્તિ મૂઢે પાકી કરી દેવાની. વાતચીત વિદ્યાર્થીઓએ પક્ષીઓ પ્રાણીઓ અને જંતુઓ ક્યાં રહે છે તેનું અવલોકન કરીને આવવા કહો. તેમને ઇન્ટરનેટ પર પશુ પક્ષી જીવજંતુના રહેઠાણો બતાવો અને નીચે જેવા પ્રશ્નો પૂછી ચર્ચા કરો. એક નંબર, તમે કીડી કરોળીઓ વંદો ગરોળી ક્યાં જોયા? તમે કીડી કરોળીઓ ને વંદો ગરોળી ક્યાં જોઈ? ઘરમાં જોઈ ને, ઘરમાં હોય છે ને, અમુક ગટરમાં દેખીએ છીએ. કરોળીઓ ઘરમાં હોય, ગરોળીએ ઘરમાં આવે, વંદોએ આવી જાય છે, તો ઘરમાં જોયા. બે નંબર, કબૂતરને જીભ હોય છે? કબૂતરને જીભ ના હોય, ચાંચ હોય, તો કબૂતરને જીભ ના હોય એટલે ના. ત્રણ નંબર, કયા પ્રાણીઓ જીભેથી ચાટીને પાણી પીવે છે? કયા પ્રાણીઓ જીભેથી ચાટીને પાણી પીવે છે? તો જે જંગલી પ્રાણીઓ જે હોય એ જીભેથી ચાટીને પાણી પીવે છે. જેવા કે સિંહ, દીપડો, વાઘ, ચિત્તો એવા પ્રાણીઓ છે એ જીભેથી ચાટીને પાણી પીવે છે. ચાર નંબર, ગાય, ભેંસ, વાઘ, સિંહ, દીપડો, ઘરોળી, ઉંદર, વાંદરા વગેરે કેવી રીતે પાણી પીવે, દરેકનો અભિનય કરી બતાવો. એ તમારે અભિનય કરીને બતાવવાનું કેવી રીતે પાણી પીવે છે. તમે મોબાઈલમાં તમે જોઈ શકો છો કે ગાય કેવી રીતે પાણી પીવે છે, ઉંદર કેવી રીતે, નેટ ઉપરથી તમે જોઈ શકો છો. તમારા વડીલોને વાલીને તમારે કહેવાનું કે આ મને દેખાડો પ્રાણી વિશે કે આ પ્રાણી કેવી રીતે પાણી પીવે છે, બરાબર ને? તો આગળ આપણે જોઈએ શબ્દ અંતાક્ષરી રમીએ. અહીંયા શબ્દ ઉપરથી આપણે અંતાક્ષરી રમવાની છે. વિદ્યાર્થીઓને નીચેના શબ્દોનું જીલ વાંચન કરાવીને ઉદાહરણ મુજબ એક શબ્દ પરથી ચાર શબ્દો સુધી લખવા કહો. ત્યારબાદ તેમને લખેલા શબ્દો વારા પરથી મોટેથી વંચાવો. અહીંયા આપણને જીલ વાંચન કરવાનું કહ્યું છે. અહીંયા આપણને આપ્યું છે પહેલું અક્ષર અચ્છર, પછી ચ ર, ર આવ્યો તો ર ઉપરથી રમકડું, ડુ આવ્યો, ડુ આવ્યો તો ડુંગર, ર ઉપરથી રસોઈ, ઈ આવ્યો તો ઈયળ. એવી રીતે આપણે શબ્દોની અંતાક્ષરી અહીંયા રમવાનું છે અને શબ્દો લખવાના છે. તો એક વાક્ય ભક્ત, તો ત આવ્યો, ત ઉપરથી તપેલી, લ આવ્યો તો લીમ, ડો, ડો આવ્યો ડો, દનેકાનું માત્ર ડો તો ડો લ, પછી લ આવ્યો તો લ ખો ટી, પછી બે નંબર ડબ્બો, તો બો આવ્યો તો બો ર, પછી ર આવ્યો તો ર મ ત, પછી ત આવ્યો તો ત ર બુ ચ, ચ આવ્યો તો પછી ચ ક લી. આવી રીતે શબ્દો તમારે બનાવવાના છે. જે શબ્દ પાછળ આવે એ શબ્દ ઉપરથી તમારે શબ્દ
બનાવવાનો, જે અક્ષર આવે એના ઉપરથી તમારે શબ્દ બનાવવાનો છે. પાછળના એરોપ્લેન ન આવ્યો તો નર્મદા, શું આવ્યું? નર્મદા. દા ઉપરથી ડાડમ, મ આવ્યું તો મમરા, તો રા આવ્યું તો રામ. ચાર નંબર ફટાક, ક છે તો ક કબૂતર, ર આવ્યું તો રસોડું, ડુ તો ડુંગર, ર ઉપરથી રમકડા. પાંચ નંબર બિલ્લી તો લીંબુ, શું આવ્યું? લીંબુ. પૈ બુ આવ્યું તો બુક, પછી ક ઉપરથી કલમ, મ ઉપરથી મગર. આવી રીતે પાસણનો જે અક્ષર આવે એ ઉપરથી શબ્દ આપણે બનાવવાનો છે. રંગે બિરંગી, ન સ્ર રુ અને રુ વડે ચિત્રોમાં રંગ પૂરો. તમારે એ ચિત્રમાં રંગ પૂરવાના છે. અહીં જે અક્ષર આપ્યા સ્ર ન ક્ષત્રિયનો સ્ર સ્ર વગેરે અક્ષરો આપ્યા, એ ઉપરથી તમારે ગમતા રંગ પૂરવાના છે આ ચિત્રમાં. ચાલો ગાઈએ ગીતરું. ભાગો રે ભાઈ ભાગો, અટણ અટ્ટણ અટ્ટણ આવ્યું, પટ્ટણ આવ્યું. ભાગો રે ભાઈ ભાગો, એ કવિતા આપણે ગાયા. તો અહીંયા આપણો અહીંયા પાઠ પૂરો થાય છે. અહીંયા રંગ પૂર્યા પછી આપણો અહીંયા પાઠ પૂરો થાય છે અને આપણે હવે થોડા પ્રશ્નોના જવાબ આ પાઠના જોઈ લઈએ. પરીક્ષા લક્ષી તો આપણે પ્રશ્નોના જવાબ જોઈ લઈએ ને. તો નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. એક નંબર, સિંહ અને શિયાર ક્યાં રહેતા હતા? સિંહ અને શિયાર જંગલમાં રહેતા હતા. ક્યાં રહેતા હતા? જંગલમાં. બે નંબર, કોની વાત સાંભળી સિંહે પૂંછડી હલાવી? કોની વાત સાંભળીને સિંહે પૂંછડી હલાવી હતી? સસલાની વાત સાંભળી સિંહે પૂંછડી હલાવી. ત્રણ નંબર, શિયાને કેમ મજા આવતી? શિયાને કેમ મજા આવતી હતી? શિયાને કશું કરવાનું નહીં તો પણ જમવાનું મળી જાય તેથી મજા આવતી હતી. ચાર નંબર, શિયાળે સિંહને મરવાનું નાટક કરવાનું કેમ કહ્યું? શિયાળે સિંહને મરવાનું નાટક કરવાનું કહ્યું કેમ કે સસલાનો શિકાર કરી શકાય એમ છે. કેમ કે સસલાનો શિકાર કરી શકાય એમ છે એટલે એને નાટક કરવાનું કહ્યું. પાંચ નંબર, શા માટે સસલો ત્યાંથી ભાગ્યો? શા માટે સસલો ત્યાંથી ભાગી ગયો? સસલાને સાચી વાતની ખબર પડી કે તરત તે ત્યાંથી ભાગ્યો? છ નંબર, સસલાએ શું વિચાર્યું? સસલાએ વિચાર્યું કે મરેલા સિંહ માટે શિયાળભાઈ દુઃખી ન થાય, નક્કી કંઈક ગડબડ લાગે છે. પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર એક શબ્દમાં લખો. એક, ગરડું કોણ થઈ ગયું હતું? તો સિંહ. બે નંબર, શિયાળ સિંહ પર શું નાખતો હતો? સૂકા પાંદડા. ત્રણ નંબર, કોને મજા આવી ગઈ હતી? શિયાળને. ચાર નંબર, કોનામાં શક્તિ ન હતી? સિંહમાં. પાંચ નંબર, દૂરથી કોણ આવતો હતો? સસલો. દૂરથી કોણ દેખાતું? સસલો. છ નંબર, સિંહની હલતી પૂંછડી કોને જોઈ? સિંહની હલતી પૂંછડી કોને જોઈ? સસલાએ. સાત નંબર, સિંહને નાટક કરવાનું કોને કહ્યું? શિયાળે. આઠ નંબર, સાચી વાતની ખબર કોને પડી? સસલાને. નવ નંબર, સિંહે કોની વાત માની?
શિયાળની શિકાર કોણ કરતો હતો સી શિકાર કોણ કરતો હતો સી તમારે પરીક્ષામાં વાક્ય કોણ બોલે અને કોને કહે એ પણ તમારે પૂછાય છે તો બે ત્રણ ચાર વાક્યો છે આપણે એ જોઈ લઈએ એક નંબર તમે થોડીક વાર મરવાનું નાટક કરો આવું કોણ કહે છે શિયાળ સિંહને કહે છે અહીંયા શિયાળ આવશે કોને કહે છે સિંહને શિયાળ અહીંયા સિંહને કહે છે બે નંબર આ શું કરો છો શિયાળભાઈ શું કહે છે આ શું કરો છો શિયાળભાઈ સસલાભાઈ શિયાને કહે છે ત્રણ નંબર સિંહ રાજા મરી ગયા શિયાળ સસલાને કહે છે શિયાળ સસલાને સસલાભાઈને કહે છે ચાર નંબર તમારી કંઈક ભૂલ થાય છે તો સસલાભાઈ કોને કહે છે શિયાને કે તમારી કંઈક ભૂલ થાય છે પાંચ નંબર સિંહ રાજાની પૂંછડી જરા પણ હલતી નથી સસલાભાઈ શિયાને કહે છે સસલાભાઈ કોને કહે છે શિયાને તો આવી રીતે ગીતમાં ખૂટતા શબ્દો આપણે લખવાના પરીક્ષામાં પૂછાશે તો તમારે આ કવિતા જોઈ લેવાની ભાગો રે ખાલી જગ્યા તો ભાઈ ભાગો પછી ખાલી જગ્યા આવ્યું ડટ્ટણ આવ્યું પટ્ટણ આવ્યું ઊંચેથી ખાલી જગ્યા પડ્યું તો આ પડ્યું ખાલી જગ્યા નાખી પીઠ મારી ભાગી નાખી ભાગો રે ભાઈ ભાગો પછી બીજી કવિતા આ પણ તમારે પરીક્ષામાં પૂછાય અચ્છર આવે કચ્છર આવે મોટા મોટા મચ્છર આવે ભીસકા ખાવું તો ચક્કર આવે પહાડમાંથી પથ્થર આવે સસલાઓનું લશ્કર આવે અચ્છર આવે કચ્છર આવે આ કાવ્ય પંક્તિમાં તમારે ખૂટતા અક્ષર મૂકવાના છે આવી રીતે મેં લખ્યા ને એવી રીતે તમારે કાવ્ય પંક્તિ તૈયાર કરવાની એટલે તમને ખબર પડી જશે કે આ ખાલી જગ્યામાં કયો શબ્દ મૂકવાનો છે એ તમે લખી શકશો ખબર પડી ને કે કાવ્ય પંક્તિમાં ખૂટતો અક્ષર કેવી રીતે મૂકવો એ તમારે લખવાનું છે અને હવે તમારે લેસનમાં કલોલની નોટમાં પાર્ટ ચાર હેડિંગ મહાવળ ઉપર પાઠનું હેડિંગ મારવાનું છે પાર્ટ ચાર જંગલ બુક હેડિંગ મારીને તમારે લખવાનું કોણ બોલે છે અને કોને કહે છે એ લખવાનું છે પછી આ પ્રશ્નોના જવાબ લખવાના આ પ્રશ્નોના જવાબ એકથી તે છ તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે એકથી છ પ્રશ્નોના જવાબ લખવાના પછી એક આ નીચે આપેલા પ્રશ્નોના એક એક શબ્દમાં આ તમારે પ્રશ્નોના આ જવાબ લખવાના છે એકથી તે દસ અને આ કાવ્ય પંક્તિ તમારે આ બે કાવ્ય લખવાના છે તમારી ચોપડીમાં આ કાવ્ય બંને આપ્યા છે એ તમારે કલોલની નોટમાં સારા અક્ષરે આ લેસનમાં હોમવર્કમાં લખવાનું છે અહીં આપણો પાઠ પૂરો થાય છે તમને ખબર પડી જાય ને કે આ પાઠમાં શું આવ્યું શું લખવાનું છે અને સારા અક્ષર કાઢવાના અને વાંચન કરવાનું રોજ રાખવાનું એટલે તમારા વાંચનમાં થોડી ઝડપ આવશે અને તમને વાંચવામાં થોડી સરળતા રહેશે કાયમ એક આદો ફકરો વાંચવાનું રાખવાનું એટલે વાંચન પાકું થઈ જાય ખબર પડી ગઈ ને જે આ પાઠમાં ખબર પડી ના હોય એ બીજી વાર તમે આ વિડીયો જોવાનો એટલે તમને ખબર પડી જશે કે શું આવે એટલે આપણો અહીં પાઠ પૂરો થાય છે એટલે આપણે હવે આગળના પીડીએમાં મળીશું આવજો વિદ્યાર્થી મિત્રો